બનાસકાંઠા જિલ્લામાં છુપી રીતે માદક પદાર્થ રાખવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, જ્યારે કે ગેરકાયદેસર રીતે માદક પદાર્થ રાખવો એ ગુનો છે. તેમ છતાં જિલ્લામાં આવા પદાર્થો મોટી માત્રામાં મળી આવે છે. હમણાં થોડા દિવસ અગાઉ ડીસાના રાણપુર ગામેથી એક ખેતરમાં અચિંતી રેડ કરવામાં આવી હતી અને ગેરકાયદેસર માદક પદાર્થ હાથ લાગતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં આવેલ થરાદ તાલુકાના અસાસણ ગામમાં ગેરકાયદેસર માદક પદાર્થ હોવાની બાતમીના આધારે થરાદ પીઆઈ જેબી ચૌધરીએ પોલીસ સ્ટાફને સાથે રાખી ખાનાભાઈ ઠાકોરના ખેતરમાં રેડ કરી હતી. ખેતરમાં રહેણાંક માટે બનાવેલ ઢાળિયાની બાજુમાં કે જ્યાં તમાકુનું વાવેતર કર્યું હતું એ જગ્યાએથી ગેરકાયદેસર અફીણના છોડના 3 કિલો 60 ગ્રામના દડા મળી આવતા કિંમત રૂપિયા 76,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ ગેરકાયદેસર માદક પદાર્થ રાખનાર ખાનાભાઈ ઠાકોરની ધરપકડ કરી તેમની વિરુદ્ધ NDPS એક્ટ મુજબ થરાદ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.